ધીરે ધીરે કરીને રિક્ષાઓ એ ડીઝલ અને પેટ્રોલમાંથી મુક્ત થાય, સીએનજીમાંથી ધીરે ધીરે ઈ રિક્ષાઓ બને, એના માટેનો પણ આપણો પ્રયાસ છે. અને થોડા સમયની અંદર પણ રિક્ષાઓ પણ ઈ રિક્ષા બને, ને જેમ નરેન્દ્રભાઈ એમના વારાણસીની અંદર એમને આપી એ જ પ્રમાણેનું અહીં કરીશું, તો વળી વધારે પ્રદૂષિત ની માત્રા ઓછી થશે. આ માત્રા માપવા માટે પણ બે ત્રણ મોટા શહેરોની અંદર સાધનો મૂકવામાં આવ્યા છે. દરરોજ કેટલું પ્રદૂષણ શહેરની અંદર આવ્યું છે એના આધારે આપણને ખબર પડે કે આ વિસ્તારની અંદર પ્રદૂષિત વધારે થયું છે. તો શા માટે વધારે થયું, ક્યાં વધારે પ્રદૂષણ થવાના કારણો શું છે, તો એને આપણે નિર્મૂળ કરી શકીએ. એમાંથી તો આમાં પણ આપણે આગળ વધી રહ્યા છીએ. તો જમીન ન બગડે, હવામાં કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, મિથેન ગેસ ઉત્પાદન એનો આપણે વધુ ને વધુ વાવીએ, અને વધુ ને વધુ એવા વૃક્ષો તૈયાર થાય, વડ અને પીપળા જેવા, કે જે 24 કલાક આપણને ઓક્સિજન પૂરો પાડે છે. જેટલા વૃક્ષો વધારે હશે, જેટલા વૃક્ષો વધારે હશે એટલી હવા શુદ્ધ હશે, એટલું શહેર શુદ્ધ હશે. અને એટલે આપણે બધા એક જવાબદારી ઉપાડી એવું છે. જેમ અમારા અમદાવાદ શહેરના મેયરશ્રીએ કહ્યું કે ભાઈ અમે આવું આવું કરવાના છીએ, તો હું અમારા મેયર અને કમિશનરને કહીશ કે આજુબાજુના લોકોને જોડો ભાઈ એમાં, કે આ પેચ તમારો છે ભાઈ. સોસાયટીએ પણ એ જવાબદારી ઉપાડવી પડે. અને જવાબદારી એ રીતે તમારે વાસણ સાફ કરો ને એ પાણી લાવીને ત્યાં નાખજો, ખાતર જ છે ભાઈ એની અંદર, એવું છે ખાતર જ છે બધું એવું છે. અને ઘરમાં પાણી પીતા હોઈએ તો અડધો ગ્લાસ તો પાણી ફેંકી દઈએ છીએ, ગટરમાં જાય છે. તો કોઈ એવો પરિવાર નીકળે કે જે પોતાના ત્યાં જ્યાં બેઝીન હોય, જ્યાં પાણી તમે નાખતા હોય ત્યાં એક ડોલ ભરી રાખે, ડોલ મૂકે ને એ વધારાનું પાણી ડોલમાં નાખો, એઠું પાણી આપણે ફરી ના વાપરીએ. તો એ જ પાણી તમારી સામે સરસ મજાનો પેચ છે એની અંદર જઈને એ નાખી આવે કે ના નાખી આવે, આ બધું કરી શકાય એમ છે મિત્રો. ગતિશીલ ગુજરાત, ગતિશીલ ગુજરાત.